अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर रहमानिर रहीम। जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी शाळामां आपनुं स्वागत छे। विषय कम्प्यूटर धोरण 6 पाठ 3 आपणुं चाले छे पावर पॉइंट। एमां आजे आपणे पाठ 12 छे एमां आपणे आजे पाना नंबर 89 ઉપરના શીખવાના છીએ સ્લાઇડ નંબર ઉમેરવું, ડેટ એન્ડ ટાઈમ અને હેડર એન્ડ ફૂટર આપણે જોવાના છીએ, જે તમારા પાના ચોપડીના પાના નંબર 89 ઉપર છે। તો આપણે સૌથી પહેલું આપણી જે ફાઇલ છે એ આપણે ઓપન કરીએ। સ્ટાર્ટ મેનુમાંથી ડોક્યુમેન્ટ્સમાં આપણે મૂકી છે, ડોક્યુમેન્ટ્સમાં જેકે એમબીપીએસના એક ફોલ્ડર છે એમાં આપણે રાખી છે। એ ઓપન કરીને આપણે સ્લાઇડ નંબર કેવી રીતે ઉમેરવાનું એ આપણે જોવાના છીએ। પછી ડેટ એન્ડ ટાઈમ પર છે, હેડર એન્ડ ફૂટર પણ છે। હવે સૌથી પહેલું તો તમારે જ્યારે આ વિન્ડો તમારી ઓપન થઈ જશે, આપણે ગયા તાસમાં આમાં સ્લાઇડ ફોર્મેટિંગ કરેલી, કલર ઉમેરેલું, શેડો આપેલું, એ બધું અલગ અલગ આપણે કરેલું છે, બરાબર। એ જ ફાઇલમાં આપણે સ્લાઇડ નંબર ઉમેરવાના છીએ, એટલે કે આ સ્લાઇડ કયા નંબરની છે એ આપણે આજે ઉમેરવાના છીએ। પાના નંબર 89 ઉપર તમને યલો કલરનું એક બોક્સ જોવાશે। સ્લાઇડ નંબર, સ્લાઇડમાં નંબર ઉમેરવા, ડેટ એન્ડ ટાઈમ, સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા, હેડર એન્ડ ફૂટર, સ્લાઇડમાં હેડર કે ફૂટરને એડિટ ફેરફાર કરવા। હેડર એટલે કે ઉપરની જે લાઇન છે એમાં કોઈ હેડિંગ આપવી હોય, ટાઇટલ આપવું હોય, શીર્ષક આપવું હોય તો તમે હેડરમાં આપી શકો, અને ફૂટરમાં પણ તમારે કંઈ વસ્તુ રાખવી હોય તો તમે લખી શકો છો। હવે કેવી રીતે કરવાનું, તો આપણે પાના નંબર 90 ઉપર આવી જઈએ તો સૌથી પહેલું આપણું પાવર પોઈન્ટ સ્ટાર્ટ જ છે, એટલે કે શરૂ જ છે। હવે આમાં જે હોમ ટેબ છે એની બાજુમાં ઇન્સર્ટ ટેબ છે, ઇન્સર્ટ ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું તો તમને અહીં હેડર, ફૂટર, ડેટ એન્ડ ટાઈમ અને સ્લાઇડ નંબર જોવા મળે છે। યાદ રાખવામાં શું છે, તો હેડર એ સ્લાઇડની ઉપરના ભાગનો વિસ્તાર છે, જ્યારે ફૂટર એ સ્લાઇડનો નીચેના ભાગનો વિસ્તાર છે। એટલે કે આ જે ઉપરનો જે ભાગ છે એ હેડર ગણાય છે, અને નીચેનો જે ભાગ છે કોઈ પણ એક સ્લાઇડમાં એક જ હેડર અને ફૂટર હોય છે। બીજું કે ભાઈ, જો તમારે સ્લાઇડમાં હેડર કે ફૂટરમાં તમે સ્લાઇડ નંબર, તારીખ અને સમય, રજૂ કરનારો નામ અથવા કે અન્ય માહિતી ઉમેરી શકો છો, એટલે કે તમે સ્લાઇડ બનાવી છે તો તમે તમારું નામ પણ ઉમેરી શકો છો, તારીખ, સમય, ક્યારે, કઈ તારીખે આ સ્લાઇડ બનાવી, બરાબર, એ પણ તમે ઉમેરી શકો છો, બરાબર। જે તમારે ઉમેરવું હોય તમે તમારા મનથી પણ ઉમેરી શકો છો। ચાલો હવે જોઈએ હેડર અને ફૂટરમાં, હેડર અને ફૂટર ઉપર આપણે, સોરી, સ્લાઇડ નંબર ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આ ડાયલોગ બોક્સ ઓપન થશે। આ તમારી સામે જ છે ડાયલોગ બોક્સ, એ ડાયલોગ બોક્સ ઓપન થશે। હવે ત્યાં જઈને સ્લાઇડ્સ જે છે, બે ટેબ્સ છે, સ્લાઇડ, નોટ્સ એન્ડ હેન્ડઆઉટ્સ, તો આપણે સ્લાઇડમાં જઈને ખાલી સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરવાનું છે, ક્યાં, સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે અહીં જોઈ શકો છો કે આ જે છે એ અહીં, જો હું સ્લાઇડ નંબર ઉપર ડિસિલેક્ટ કરું એટલે કે ટીક હટાવી દઉં, તો અહીં જે કાળી કલરની જે લાઇન હતી એ ચાલી ગઈ। આ શું બતાવે છે, આ પ્રિવ્યૂ છે કે ભાઈ તમારી સ્લાઇડમાં આ જગ્યાએ એટલે કે આ ખૂણાએ સ્લાઇડ નંબર ઉમેરવામાં આવશે, બરાબર। તો આપણે આના ઉપર ક્લિક કરીએ અને અપ્લાય ટુ ઓલ કરીએ તો શું થશે કે બધી સ્લાઇડ્સ, જેટલી પણ સ્લાઇડ્સ છે મારી, એના ઉપર શું થઈ જશે, નંબર આવી જશે। આપણી પાસે 3 સ્લાઇડ છે તો પહેલી સ્લાઇડ ઉપર પહેલો નંબર આવશે, બીજી સ્લાઇડ પર બીજો નંબર અને ત્રીજી સ્લાઇડ પર ત્રીજો નંબર આવશે। જેવી રીતે તમારા પાના નંબર 91 ઉપર બતાવવામાં આવ્યું છે એવી રીતને, એટલે કે અપ્લાય ટુ ઓલ કરું તો જો અહીં તમને એક નાલ્લો 1 જોવાય છે, પછી બીજી સ્લાઇડ ઉપર આપણે ક્લિક કરીએ તો બીજી સ્લાઇડ છે એટલે કે 2 જ બસ આવશે, ત્રીજી સ્લાઇડ છે એનામાં 3 બતાવશે। એવી રીતને જેટલી પણ તમારી સ્લાઇડ્સ હશે
એ બધામાં જ નંબર આવી જશે. જો તમારી 50 સ્લાઇડો હશે તો 50 નંબર વારા ફિરતી એક પછી એક જે નંબર સ્લાઇડ્સ આવે છે એના એમાં આવી જશે. આપણે પાના નંબર 92 ઉપર આવીએ ને યાદ રાખો બેમાં જોઈએ તો અહીં તમને ડેટ એન્ડ ટાઈમ કેવી રીતે ઉમેરવાનું એ બતાવ્યું છે. તો આપણે ડેટ એન્ડ ટાઈમ ઉમેરીએ તો ફરી આપણે ઇન્સર્ટ ટેબ ઉપર ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરીએ તો અહીં આપણે સ્લાઇડ નંબર તો બતાવી દીધું, હવે આપણે ડેટ એન્ડ ટાઈમ ઉપર આપણે ક્લિક કરવાનું. હવે ડેટ એન્ડ ટાઈમ ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો અહીં તમને એક અને બે ઓપ્શન આવશે, બરાબર. આ જે ફિક્સ એટલે કે બદલાય નહીં, ને અપડેટ ઓટોમેટિક એટલે કે શું, તમારા કમ્પ્યુટરમાં જે તારીખ હશે, જો દાખલા તરીકે આજે 2 ફેબ્રુઆરી એટલે કે 2/2/2021 છે, તો એવી રીતને જો તમે આ સ્લાઇડ કાલે ખોલશો એટલે કે 3 તારીખે ખોલશો તો અહીં ઓટોમેટિક જે તારીખ છે એ ચેન્જ થઈ જશે. હવે તમે એક બીજી વસ્તુ અહીં નોટ કરો કે જો હું જ્યારે આના ઉપર ક્લિક કરું છું ડેટ એન્ડ ટાઈમ આપણે જ્યારે આના ઉપર હું ક્લિક કરું છું તો અહીં જે પ્રિવ્યૂ છે આટલે, તો પ્રિવ્યૂમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડાબી સાઈડ ઉપર જે કાલો જે છે એ વ્હાઇટથી બ્લેક થઈ જાય છે. એનો મતલબ શું કે જો ડેટ એન્ડ ટાઈમ તમે અપ્લાય ટુ ઓલ કરશો અથવા અપ્લાય કરીશું તો ખાલી એક જ સ્લાઇડ ઉપર આવશે. અત્યારે આપણે 1 નંબરની સ્લાઇડ પર છીએ તો એ 1 નંબરની સ્લાઇડ ઉપર જ આવશે. અપ્લાય ટુ ઓલ કરીશું તો જેટલી પણ સ્લાઇડ હશે 10 છે 5 છે 3 છે એના એમાં બધામાં આવી જશે. બીજી વસ્તુ કે ભાઈ અહીં તમે જે ફોર્મેટ છે તારીખનું જે ફોર્મેટ છે એ તમે અહીંથી બદલી શકો છો. જો અત્યારે આ તારીખ છે પછી આ પણ લઈ શકો, આ લઈ શકો, જે તમારે ફાવતી હોય તમે લઈ શકો. દાખલા તરીકે હું 2/2/21 આવી રીતને લઉં, આના ઉપર ક્લિક કરીશું અને અપ્લાય ટુ ઓલ કરીશું તો શું થઈ જશે, બધી સ્લાઇડ ઉપર જે જમણી ડાબી સાઈડે તારીખ અને સમય આવી જશે. જો અપ્લાય ટુ ઓલ કરું તો જો અહીંયા નીચે આવી ગયો 2/2/2021 2/2/2021 આવી રીતને. ત્રીજી વસ્તુ આપણી કઈ છે, તો ભાઈ ત્રીજી વસ્તુ છે હેડર અને ફૂટર. તો હેડર અને ફૂટર ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું, બરાબર, તો હેડર અને ફૂટરમાં જો તારીખમાં એક વસ્તુ બતાવવાની રહી ગઈ કે આ જે ફિક્સ તારીખ છે તો હું અહીં 2 ની જગ્યાએ 3 કરી દઉં ને અપ્લાય ટુ ઓલ કરું તો અહીં જો 3 આવી ગઈ. ને જ્યારે તમે ઓટોમેટિક ઉપર ક્લિક કરશો અપડેટ ઓટોમેટિક તો જે તારીખ આપણા કમ્પ્યુટરની હશે, જે ફોર્મેટ તારીખનો આપણા કમ્પ્યુટરનું હશે જે આટલે છે એ આવી જશે. જો તમારે ખાલી સમય લાવવું છે તો તમે અહીંથી પણ સમય લાવી શકો. જો તમારે બંને લાવવું છે કે ભાઈ 2 તારીખ અને સમય, તો આના ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો આ સેકન્ડ્સ સાથે આવશે અને આ સેકન્ડ્સ વગરનો. આના ઉપર આપણે ક્લિક કરીને અપ્લાય ટુ ઓલ કરીશું તો શું થઈ જશે કે તમારી જે તારીખ જે છે, સમય જે છે એ અત્યારે 8:54 થયા છે, 2 તારીખ ફેબ્રુઆરીનો મહિનો અને 2021. તો એવી રીતે બધી સ્લાઇડ્સ ઉપર આવી ગયું. હવે છેલ્લી વસ્તુ હેડર અને ફૂટરમાં. તો ફૂટરમાં આપણે જ્યારે ક્લિક કરીશું તો જો આટલે હું ટિક કરું તો આ જે વચ્ચેની જે છે વ્હાઇટ કલરની જે લાઈન છે પ્રિવ્યૂમાં એ બ્લેક થઈ ગઈ. તો એમાં આપણે આપણી ચોપડીમાં લખેલું છે પ્રોજેક્ટ ટાઈગર પાના નંબર 94 ઉપર, તો એવી રીતે આપણે પણ લખી દઈએ PROJECT પ્રોજેક્ટ TIGER ટાઈગર. બે વાર ટી થઈ ગયું તો એક આપણે નીકાળી દઈએ. અપ્લાય ટુ ઓલ, તો હવે જો વચ્ચે ટાઈગર આવી ગયો, બરાબર, આ આવી ગયો આટલે. તો આ જે શું છે તો આ તમારું ફૂટર છે. આ જે મેં તમને સમજૂતી આપી એ તમારે તમારી નોટમાં લખવાની છે. અને બીજા તાસમાં આપણે કેવી રીતે થીમ ઉમેરવાની, બરાબર, એ આપણે જોઈશું. જઝાકલ્લા.